મહુવા તાલુકાના કોટિયા ગામની શાળામાં શિક્ષિકાબેન એક વર્ષ કરતાં વધારે સમયથી ગેરહાજર, વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે થઈ રહેલા છેડા માટે જવાબદાર કોણ? શિક્ષક વિભાગની ઘોર લાપરવાહી. પ્રાપ્ત થઈ રહેલી માહિતી અનુસાર મહુવા તાલુકાના કોટિયા ગામથી પ્રાથમિક શાળામાં એક શિક્ષિકા બહેન એક વર્ષ કરતાં વધારે સમયથી સ્કૂલે નથી આવતા. ગણિત અને વિજ્ઞાન જેવા વિષયના શિક્ષિકા જ્યારે આવું કરે ત્યારે વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બની જાય છે અને સામાન્ય રીતે વિદ્યાર્થીઓ સ્કૂલે નથી આવતા તેવી ફરિયાદ થતી હોય છે. પરંતુ જેના હાથમાં વિદ્યાર્થીઓના ભવિષ્યને ઘડવાની જવાબદારી છે તેવા શિક્ષક શિક્ષિકાઓ આવું ગેરજવાબદાર વર્તન કરે તે માટે શું દંડ હોય? શું આવી અનુશાસનહિતના હિંતા શિક્ષણ વિભાગની રહેમથી ચાલી રહી છે કે શિક્ષણ વિભાગના અધિકારીઓ સ્વયં તેના જિમ્મેદાર છે તે એક તપાસનો વિષય છે. હાલમાં કોટિયા ગામનો માજી સરપંચ છું. તો અમારા ગામમાં પ્રાથમિક શાળામાં ગણિત વિજ્ઞાનના શિક્ષક ગીતાબેન બબ્બરજી નામના અહીંયા હાજર થયેલા જ નથી, પણ એનું ટ્રાન્સફર થયેલું છે રસપરસ. એ બેનને તો અહીંયા બાળકોએ નથી જોયા, કોઈ શિક્ષકોએ નથી જોયા. એ બેનને અહીંયા આવ્યા તો નથી, એટલે એની તાત્કાલિક ધોરણે અત્યારે કાંઈ પણ વ્યવસ્થા થાય. અને અમે અવારને અવાર ગામજનો અવારને અવાર ફરિયાદ કરીએ છીએ વારે ઘડીએ લેખિતમાં, તો એ તાત્કાલિક ધોરણે આનું કોઈ પણ સંજોગોમાં એની બીજે ક્યાંય ટ્રાન્સફર થાય, નહીંતર 15 દિવસમાં ઓછા નામે અમારા ગામમાં કોટિયા ગામની પ્રાથમિક શાળાને તાળાબંધી કરશું. એ નહીં થાય તો અમારે આંદોલન પણ કરવું પડશે, કારણ કે બાળકોની અત્યારે ઓલા કેમ એનું શિક્ષણ બગડે. જો કે આમ શિક્ષણ પરજાને તો ભણીને ફાયદો જ નથી, અત્યારે તો ભ્રષ્ટાચાર સરકારનો બગડો થઈ ગયો છે. હવે તમે સમજી લો, છોકરાઓને 140-140% હતા, એના નામ નથી આવ્યા, કેમ એના માવતરે ભણાવ્યા એનું નામ નથી આવ્યું. એ છોકરા જ્યારે દવાઓ પીવા દોડે તો સરકારને આના માટે કાંઈક કાર્યવાહી કરવી જોઈએ. હાવ હાવ આંખું બંધ રાખી એને ખાલી સાંભળી લઈ કંઈ જોતા જ નથી, તો આના માટે કાંઈ પણ કાર્યવાહી કરે, નહીતર અમે તાળાબંધી કરીશું. ગામ કોટિયા, હાલ અત્યારે કોટિયા પ્રાથમિક શાળાનો જે ગીતાબા બાબાજી નામના જે શિક્ષકનો મુદ્દો જે જગ્યો છે, એ ગીતાબા બાબાજી કોટિયા પ્રાથમિક શાળામાં ગણિત વિજ્ઞાનના શિક્ષક તરીકે અહીંયા એને જગ્યા ભરેલી જગ્યા બતાવે છે અને બેન અહીંયા નોકરી કરવા આવતા નથી. જો આ બેનને 25-8-2024 સુધીમાં અહીંથી આ બેનની જગ્યા ખાલી કરવામાં નહીં આવે અને નવી ભરતી કરવામાં નહીં આવે તો અમે કોટિયા પ્રાથમિક શાળાને તાળાબંધી કરશું. તેમજ જે કાંઈ તાળાબંધી કરીએ અને બાળકોનું ભવિષ્ય બગડે એની તમામ જવાબદારી જિલ્લા શિક્ષણ અધિકારી રહેશે, તેમજ તાલુકા જવાબદાર અધિકારી રહેશે. આ ગીતાબા બાબાજી જેવા જ આ ગુજરાતની અંદર 10-15 શિક્ષકો ઘરે બેઠા બેઠા પગાર લે છે અને સરકારના પૈસા હૈયા કરે છે, તો આજે ગુજરાત સરકારને ખાસ વિનંતી કે કહે છે કે ભણે ગુજરાત, આગળ વધે ગુજરાત, પણ એવું કાંઈ છે જ નહીં. આની અંદર તમે ખોટામાં ખોટો ભ્રષ્ટાચાર કરી અને દેશને લૂંટો એવી જ પણ દેખાઈ રહ્યું છે. એવો જ કિસ્સો આ કોટિયા ગામનો છે. જો કોટિયા ગામમાંથી આ ગીતાબા બાબાજીને દૂર કરવામાં નહીં આવે અને અહીંથી બીજી જગ્યા ભરવામાં નહીં આવે તો અમે 25-8-2024ના દિવસે કોટિયા નિશાળની તાળાબંધી કરશું અને એની જે કાંઈ ઘટનાઓ બને એની તમામ જવાબદાર અધિકારીઓને રહેશે. અસ્તુ, જય ભારત, જય હિન્દ. પ્રાથમિક શાળા, અમારી કોટિયા પ્રાથમિક શાળાની અંદર 105 બાળકો અભ્યાસ કરે છે. એમાં ધોરણ 6-8ની અંદર કુલ 40 બાળકો, 20 બહેનો અને 20 ભાઈઓ અભ્યાસ કરે છે. 6-8નું કુલ મેકમ 3નું છે. 3 સામે અત્યારે હાલ કામ કરતા 2 શિક્ષકો છે. બગદાણા કેન્દ્ર વતીની કરમિત્યા પ્રાથમિક શાળાની અંદર ગીતાબેન બાબાજી ઝાલા છેલ્લા 1.5 વર્ષ પહેલાં હાજર થયેલા, પછી એ નોકરી ઉપર આવ્યા જ નથી, એટલે કરમિત્યા પ્રાથમિક શાળા દ્વારા એને વખતો વખત તો જિલ્લા દ્વારા તાલુકા દ્વારા નોટિસો આપવામાં આવેલ છે, પરંતુ એ બેન વિદેશમાં હોય, એ નોકરી કરવા માગતા નથી, અહીંયા આવવા માગતા નથી, એટલે કરમિત્યા પ્રાથમિક શાળાની અંદર ઓવર સેટઅપ થતાં ગીતાબેન બાબાજી ઝાલાનો ઓર્ડર કોટિયા પ્રાથમિક શાળામાં વહીવટી ઓર્ડર ઓપી કેમ્પની અંદર પોતે કેમ્પમાં હાજર નથી રહ્યા, પરંતુ વહીવટ વિભાગ દ્વારા એમનો ઓર્ડર કોટિયા પ્રાથમિક શાળામાં ગણિત વિજ્ઞાનના શિક્ષક તરીકે થયેલો છે. ગીતાબેન બાબાજી ઝાલા કોટિયા પ્રાથમિક શાળાની અંદર હાજર થયા નથી, અહીંયા આવ્યા પણ નથી, પરંતુ એમનો ઓર્ડર અહીં થવાથી તાલુકા લેવલેથી કે જિલ્લા લેવલેથી એમની જગ્યા ગણિત વિજ્ઞાનની છે એ કોટિયા પ્રાથમિક શાળાના સેટઅપમાં ગણીને ભરેલી બતાવવામાં આવે છે.
તો ગીતાબેન બાબાજી દાલા છે એમનું યોગ્ય કાર્યવાહી કરી અને કોટિયા પ્રાથમિક શાળાની અંદર ઘણા સમયથી ગણિત વિજ્ઞાનના શિક્ષક ન હોય, બાળકોનું શિક્ષણ બગડતું હોય, ભાષા અને સામાજિક વિજ્ઞાનના શિક્ષક સહિત ગણિત વિજ્ઞાનનો અભ્યાસક્રમ અત્યારે ચલાવતા હોય, પરંતુ બાળકોનું ભવિષ્ય અને શિક્ષણને તકલીફ ન થાય એટલા માટે તાત્કાલિક ધોરણે ગણિત વિજ્ઞાનની જગ્યા કોટિયા પ્રાથમિક શાળાની અંદર ખાલી બતાવવામાં આવે અને હવે પછીની ભરતીની અંદર કોટિયા પ્રાથમિક શાળાની અંદર ભાષાની અને ગણિત વિજ્ઞાનની બંને ખાલી જગ્યાઓ છે એ ઝડપથી પૂરાઈ જાય એવો એ અમારા વિભાગ દ્વારા પ્રયત્ન કરવામાં આવે એવી નમ્ર પ્રાર્થના.